નમસ્કાર મિત્રો, પ્રજ્ઞા અભિગમ ધોરણ 2 વિષય ગણિત એકમ 17 તમે કેટલું વજન ઊંચકી શકો છો ભાગ 2 માં આપનું સ્વાગત છે. હવે આગળ આપણે ભાગ 1 માં જોયું હતું કે સિમરન એના પપ્પાને વજન ઊંચકવામાં મદદ કરે છે. હવે અહીંયા અલગ અલગ વસ્તુઓ આપેલી છે, આ વસ્તુમાંથી તમે કયું વસ્તુ ઉપાડી શકો એ કહેવાનું છે. ચાલો, 1 કિલોગ્રામ મીઠાનો ડબ્બો હોય તો એ તમે ઉપાડી શકો છો? તો કે હા, તો અહીંયા રાઈટ કરવાની છે. પછી 2 કિલોગ્રામ ખાંડનો ડબ્બો છે તો એ પણ તમે ઉપાડી શકો છો? તો હા. પછી 2 કિલોગ્રામ દાળ તો એ પણ ઉપાડી શકો. પછી 1 કિલોગ્રામ ઘી તો એ પણ ઉપાડી શકે. પછી 2 કિલોગ્રામ તેલ તો એ પણ ઉપાડી શકો. પછી 5 કિલોગ્રામ લોટ તો એ ઉપડે નહીં, તો એ ખાલી છોડી દેવાનું છે. પછી 5 કિલોગ્રામ ચોખાનો ડબ્બો છે તો એ પણ ન ઉપડે, તો એ પણ છોડી દેવાનું છે. પછી 4 કિલોગ્રામ મગ તો એ પણ તમે ના ઉપાડી શકો, એટલે એ પણ ખાલી છોડી દેવાનું છે. અને 3 કિલોગ્રામ ગોળ તો એ પણ તમારાથી ઉપડે નહીં, એટલે એને પણ ખાલી છોડી દેવાનું છે. હવે અહીંયા નીચે આપેલ પ્રાણી કે પક્ષીના નામની સામે આપેલ વસ્તુમાંથી જે જે વસ્તુ ઉપાડી શકે તે ખાનામાં રંગ ભરો. જો ચકલી છે તો ચકલી આમાંથી કઈ કઈ વસ્તુ ઉપાડી શકશે? પાંદડું છે તો એ પાંદડું ચકલી ઉપાડી શકે. પછી થેલો છે તો થેલો ચકલી ઉપાડી શકે નહીં. પછી 3 કેળા છે તો એ પણ ચકલી ના ઉપાડી શકે. પછી પીછું છે તો એ પીછું ચકલી ઉપાડી શકશે. તો આ જે પીછું છે એ મોરનું છે, તો આ પીછું મોટું હોય છે જે ચકલી ઉપાડી શકે નહીં, એટલે ચકલી માત્ર એક પાંદડું છે એ ઉપાડી શકે છે. પછી આ જે ટૂંકમાં આપણે જે નક્કી થયું કે પાંદડું ઉપાડી શકે, તો આ પાંદડામાં તમારે કલર પૂરવાનો છે. પછી ઊંટ, તો ઊંટ આમાંથી કઈ કઈ વસ્તુ ઉપાડી શકશે? તો ઊંટ છે એ થેલો ઉપાડી શકશે, તો આમાં કલર પૂરવાનો થશે. 3 કેળા છે એને પણ ઊંટ ઉપાડી લેશે, એટલે એમાં પણ કલર પૂરવાનો થશે. પછી આ 2 લાકડા છે તો એને પણ ઊંટ ઉપાડી શકે, તો એમાં પણ વજન કલર પૂરવાનો થશે. અને આ ઘેટું છે તો ઘેટાને પણ ઊંટ ઉપાડી શકે, તો એમાં પણ કલર પૂરવાનો થશે. પછી કબૂતર આવે છે, ઊંટનું આપણે આગળ જોઈ લીધું. કબૂતર આવે છે તો કબૂતર છે એ આ સળી ઉપાડી શકે છે, તો એમાં કલર પૂરવાનો. પછી મોબાઈલ છે એ ના ઉપાડી શકે. પછી પીછું પાંદડું છે તો એને ઉપાડી શકે છે, તો એમાં કલર પૂરવાનો. અને કેળા છે તો કેળાને ઉપાડી શકે નહીં, એટલે કેળા ખાલી છોડી દેવાના છે. પછી ઘોડો, તો ઘોડો છે થેલો ઉપાડી શકશે. પછી આ લાકડા છે એ ઘોડો ઉપાડી શકે નહીં, એટલે એ ખાલી છોડી દેવાના છે. પછી સ્કૂલ બેગ છે તો એને ઉપાડી શકે, તો એમાં કલર પૂરવાનો છે. અને આ કેળા છે એને પણ ઉપાડી શકે છે, એટલે એમાં પણ કલર પૂરવાનો છે. પછી બિલાડી છે તો બિલાડી જો આ ચોપડી ઉપાડી લેશે, આ બાકસ છે ઉપાડી શકશે, અને આ મીણબત્તી છે એને પણ ઊંચકી શકે. માત્ર એક ડોલ છે એને બિલાડી ઊંચકી શકે નહીં, એટલે આ 3માં કલર પૂરવાનો થશે. પછી વાંદરો છે તો વાંદરો ચશ્મા ઊંચકી શકશે. પછી આ ઘોડો છે તો એને ઊંચકી શકે નહીં. પછી પાકીટ છે તો એને ઊંચકી શકશે, અને સફરજનને પણ
ઉચકી શકે છે. પછી છોકરો છે તો છોકરો ચોપડી ઉચકી શકશે. પછી આ હાથી છે તો હાથીને નહીં ઉચકી શકે, સાયકલને પણ નહીં ઉચકી શકે, અને સ્કૂલ બેગ છે તો એને ઉચકી શકશે. એટલે આ બે વસ્તુ ઉચકી શકે છે. તો આ જેમાં જેમાં ટીક કરેલા છે એ બધી વસ્તુમાં તમારે કલર પૂરવાનો છે. અહીંયા 17મો એકમ સંપૂર્ણ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે. તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે. આભાર.